नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करवामा आवे छे। परम पूज्य पंडित श्री राम शर्मा आचार्य जी की कलम में निकलता संस्कृत प्रचुर शब्दों ने एमनी अमृतवाणी रूप में वाँचीए छे त्यारे आश्चर्य थाय छे। पोतानी अंदरना लेखक ने पोतानी ऊपर सवाल थवा दीदा विना लोकभाग्य भाषा में बोली सकता होय एवा वक्ताओ बहु ओछा होय छे। परंतु जे गुरुदेव एक एवी ज विभूति हता जेने भाषा वाणी कलम तथा प्रकृत कला पर एक सरखो काबू हतो। लाखों व्यक्तिओना मन तथा मगज ने बदली नाखनारी एमनी कलम द्वारा 3200 पुस्तकों लख्या हता, जेमा ईश्वर कोण छे, क्यां छे, केवो छे ते विषे विशेष जणावे छे के प्रेम विस्तारथी परमात्मानी प्राप्ति जे विषे आजनो छे तेमा आपणे विगतवार समझिए, विचारी अने अमलमां लावीए। शरूआतमां मनुष्य पोतानी सुधी सीमित रहे छे, ते जे कंई करवा इच्छे छे मोटे भागे पोताने माटे, तेने पोताना आ स्वार्थमां थोड़ुं सुख अनुभवाय छे, परंतु आ क्षणिक सुख ज होय छे। स्वार्थनी पूर्तिनो संतोष समाप्त थता ज सुखनी अनुभूति पण समाप्त थई जाय छे, पछी बीजो स्वार्थ सतावा लागे छे। आ स्वार्थनी आ श्रृंखला चालती रहे छे, परंतु ते सुख संतोष मळतो नथी। જેની ઈચ્છા રહે છે આત્મા ખાલીની ખાલી રહી જાય છે, અશાંતિ અને અસંતોષ બની રહે છે। સ્વાર્થમાં પણ જે ઓછી વધારે અથવા સાચી ખોટી સુખાનુભૂતિ થાય છે તેનું કારણ છે પોતાના પ્રત્યે પ્રેમ। પ્રેમ જ સુખનો હેતુ છે। કોઈ કારણોથી જેને પોતાના માટે પ્રેમ રહેતો નથી, આત્મજ્ઞાની અથવા આત્મક્ષોભનો ભાવ ઘેરી લે છે, એને સ્વાર્થની પૂર્તિમાં પણ સુખ નથી મળતું। તે ગમે તે ખાય, કંઈ પણ પહેરે, કેટલોય લોભ કેમ ન હોય, પરંતુ તેને તે ક્ષણિક સંતોષ પણ નથી મળતો। જે સ્વાર્થ પૂર્તિ પણ કોઈ સ્વાર્થીને મળી જાય છે। આ પ્રવચનનો મુખ્ય કારણ એ જ જોઈ છે કે તેને પોતાના પ્રત્યે પ્રેમ સમાપ્ત થઈ ગયો હોય। સુખ તથા સંતોષ પ્રેમમાં જ નિવાસ કરે છે, ન તો વસ્તુમાં અને ન વ્યક્તિમાં। થોડા સમય પછી તેના લગ્ન થઈ જાય છે, સક્રિય સ્વાર્થમાં સીમા તૂટે છે, તેનો પરિવેશ વધે છે। હવે તે ફક્ત પોતાના માટે જ નથી કરતો અને ન પોતાના માટે જ ઈચ્છે છે, હવે તેને કરવા અને ઈચ્છવામાં પત્ની સામેલ થઈ જાય છે। સામેલ જ કેમ પ્રશ્ન પ્રથમ થઈ જાય છે, તે કંઈક ખાય છે તો તેની પત્ની યાદ આવે છે, ખાવાનું સારું નથી લાગતું। જ્યાં સુધી પત્નીને ન ખવડાવી દે ત્યાં સુધી ખાવામાં રસ નથી આવતો, કંઈ પહેરે છે તો તેનું ધ્યાન પત્નીની તરફ જાય છે, અને જ્યાં સુધી પોતાની પહેલાં અને પોતાનાથી સારું તેને ન પહેરાવી દે ત્યાં સુધી તેને જરાય સારું નથી લાગતું। બલકે સાચી વાત તો એ છે કે જ્યારે તે પત્ની માટે જેટલો અધિક ધ્યાનનો અવસર મેળવે અને કરે છે તેને એટલો જ અધિક સુખ અને સંતોષ થાય છે। એવું કેમ? એટલા માટે કે તેને પત્નીથી પ્રેમ થાય છે, નહીં તો તેની સંપત્તિનો ઉપભોગ કોઈ બીજા કરે તો સારું લાગવું તો દૂર, ખરાબ જ લાગવું જોઈએ, પરંતુ પ્રેમને કારણે। જ્યારે પુરુષ પોતાના ઘાટી કમાણીના મૂલ્ય પતિને સુખ સગવડમાં જોઈએ છે, તેને ખાતા પહેરતા અને વ્યર્થ કરતા જોઈએ છે તો પ્રસન્ન થાય છે। હવે તેને પોતાનો એકાંકી સ્વાર્થ નથી ગમતો, તેને તેનાથી ગ્લાનિ થાય છે, વિચારમાં આવતા છિન્નતા આવે છે। જે સ્વાર્થ તેને પહેલા સુખ આપતો હતો તે જ હવે અરુચિકર લાગવા લાગે છે। તેનું કારણ ફક્ત એ છે
હોય છે કે તેને પત્ની સાથે પ્રેમ થાય છે. પત્ની પ્રત્યે પ્રેમ રંજનાથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સ્પષ્ટ સ્વાર્થ પૂર્તિથી પ્રાપ્ત થવા વાળા સુખથી વધારે શીતળ સંતોષપ્રદ તથા સ્થાયી હોય છે. પછી બાળકો થાય છે. પ્રેમની પરિધિનો વધારે વિસ્તાર થાય છે. અત્યાર સુધી પત્નીની સાથે થોડાક સ્વાર્થ પોતાનો પણ બની રહેતો હતો, પરંતુ હવે તો એટલો પણ નથી રહેતો. હવે પોતાનું પેટ ખાલી છે અને બાળકો તૃપ્ત છે તો પણ સંતોષ રહે છે. પોતાના કપડાં ફાટેલા જૂના છે અને બાળકોને સારા સારા વસ્ત્રો પહેરે છે તો જોવા માત્રથી જ આનંદિત થઈ જાય છે. એટલું જ નહીં, બધાને ખવડાવ્યા પછી બચેલું ખાવા બેસે અને બાળકો આવતા જ લૂંટ મચાવી દે છે, બધું છીનવીને ખાઈ જાય છે. આ લૂંટ ખસૂટમાં પણ વધુ આનંદ આવે છે. આવું કેમ? એટલા માટે કે બાળકોથી પ્રેમ હોય છે, સ્વાર્થ અમુક અંશો સુધી સમાપ્ત થઈ ચૂક્યો હોય છે અને ત્યાગ ભાવના વધવા લાગે છે. પ્રેમનો જેટલો વિસ્તાર એટલી જ સ્વાર્થની હાનિ, જેટલી જ સ્વાર્થની હાનિ એટલી જ ત્યાગ ભાવનાની વૃદ્ધિ, એટલું જ સુખ સંતોષ અને આનંદ. પ્રેમની પરિધિ વધે છે, સમાજ સેવા દેશ અથવા રાષ્ટ્ર સુધી ફેલાઈ જાય છે. રાષ્ટ્ર સુધી વિસ્તૃત પ્રેમની પરિધિના જ પ્રમાણમાં ત્યાગ ભાવનાની વૃદ્ધિ થાય છે. રાષ્ટ્ર હિત માટે, દેશ પ્રેમ માટે વ્યક્તિ શું નથી આપતા? આજીવા આપી દે છે, પત્ની પુત્રોને પરિજનોને આપી દે છે, સંપત્તિ આપી દે છે, સર્વસ્વ આપી દે છે. એક જેટલો આપતો જાય છે એટલો જ ઉપર ઉઠતો જાય છે અને આનંદ મેળવતો જાય છે. દેશભક્ત ફાંસી મેળવતા અને ગોળીઓ ખાતા સમય પણ આનંદિત થતા રહે છે. શા માટે? એટલા માટે કે તેને દેશ રાષ્ટ્ર અને સમાજથી પ્રેમ હોય છે. આનંદનો નિવાસ પ્રેમમાં છે, નહીં કે કોઈ બીજા વસ્તુમાં. પ્રેમની પૂર્ણતાનો પરિણામ જ આનંદની ઉપલબ્ધિ છે અને આનંદ મિશ્રિત મૃત્યુનો પરિપાક મોક્ષ સિવાય બીજું કંઈ નથી. આજ પ્રેમ જ્યારે પોતાની બધી સીમાઓને તોડીને અખિલ જડ ચેતન સુધી ફેલાઈ જાય છે ત્યારે મનુષ્ય વિભો રૂપ થઈ જાય છે. મનુષ્યનો આ અસીમ વિસ્તાર તેને આનંદ સાગરમાં નિમગ્ન કરી દે છે. પ્રતિક્ષણ સુખ સંતોષ શીતળતા અને આનંદ અનુભવ થાય છે. બધું મંગળ, બધું કલ્યાણ અને બધી સ્વસ્તિક અનાયાસ જ કાયમ માટે મળી જાય છે. પછી કંઈ પણ મળવું બાકી રહેતું નથી. પ્રેમની ઉપલબ્ધિ પરમાત્માની ઉપલબ્ધિ માનેલી છે. પ્રેમ પરમાત્માનું ભાવનાત્મક સ્વરૂપ છે જેને પોતાના અંતરમાં સહેજ અનુભવ કરી શકાય છે. પ્રેમ પ્રાપ્તિ પરમાત્માની પ્રાપ્તિનો સૌથી સહેલો માર્ગ છે. પરમાત્માને મેળવવા માટે બીજા સાધન મુશ્કેલ, કઠોર, દુસાધ્ય તથા દુર્ગમ છે. એકમાત્ર પ્રેમ જ એવું સાધન છે જેમાં મુશ્કેલીઓ, કઠોરતા અને દુસાધ્યતાના સ્થાને સરળતા, સરળતા અને સુખનો સમાવેશ થાય છે. પ્રેમની આરાધનાથી પરમાત્માને મેળવવા તો શું, મનુષ્ય પરમાત્મા સ્વરૂપ જ થઈ જાય છે. એમ તો કોઈ પણ કહી શકે છે કે તેના હૃદયમાં પ્રેમનો નિવાસ છે, એવો અનુભવ પણ થઈ શકે છે. કારણ કે પ્રેમ ભાવના વગર મનુષ્ય જીવતો નથી રહી શકતો. તેને કોઈને કોઈની કોઈ સ્તરનો પ્રેમ હોવો અનિવાર્ય છે. પ્રેમ જ માનવ જીવન નહીં સંજીવની છે. પ્રેમ ભાવના સાવ સમાપ્ત થઈ જવાથી મનુષ્ય મૃત થઈ જાય છે. પોતાનાથી સંસાર સુધી તેનો પ્રેમ સર્વથા સમાપ્ત થઈ જાય છે. તેની રુચિ, આકર્ષણ અથવા લગાવ કોઈ સાથે રહેતો નથી. ત્યારે કાં તો તેની જીવિત ગતિ અટકી જાય છે અથવા તે પાગલ થઈ જાય છે. અત્યાચાર
આતત્યત્વ રક્તપાત્રો ક્ષોભ કુંઠા વગેરેનો વિકાર પણ ગાંડાપણાના લક્ષણ છે. પ્રેમ સમાપ્ત થઈ જવાથી મનુષ્ય મરુભૂમિની જેમ તૃપ્ત થતા નિસાર થઈ જાય છે, જેના અસ્તિત્વવાન હોવા છતાંય મૃત સરખો જ હોય છે. હૃદયની સરળતા સરસતા તથા સદાયતા પ્રેમ જ નિર્ભય છે. તેના નષ્ટ થઈ જવાથી મનુષ્ય અધિકાંશમાં આતત્યાયી બની જાય છે. પછી ભલેને તે પોતાના પ્રત્યે અનાચારી હોય અથવા બીજાઓ પ્રત્યે, આતતાયિત્વ પણ એક મૃત્યુનું જ લક્ષણ છે. સળેથી જીવતા હોવા છતાંય આવા મનુષ્ય આત્માથી મરી ચૂક્યા હોય છે. જીવનની અનુભૂતિનો કોઈ પણ આનંદ તેને મળતો નથી. કરુણા, દયા, ક્ષમા વગેરેથી વાળી ચિત્રવાયુનો અનુભવ તેને થતો નથી. આ દોષો સાથે ચાલતો જીવન નિશ્વસ મૃત્યુથી પણ ખરાબ હોય છે. આથી જીવતા મનુષ્યમાં પ્રેમનો કંઈ ને કંઈ ભાવ હોવો અનિવાર્ય છે. જોકે જે પ્રેમને, જે આકર્ષણ અથવા રુચિને પ્રેમ પોતાની અંદર અનુભવ કરે છે તે વાસ્તવિક પ્રેમ નથી હોતો, તે માત્ર સ્વાર્થ પ્રત્યે મોહની અનુભૂતિ માત્ર છે. મોટે ભાગે લોકોનું અનુમાન હોય છે કે તેને પોતાની, પોતાના પરિવારની, સમાજની અને રાષ્ટ્રની પ્રેમ છે. પરંતુ શું તે એક ક્ષણ પણ વિચારી શકે કે પ્રેમ સાચો છે અથવા જૂઠો? તેની એક સામાન્ય ઓળખ એ છે કે જો તે ક્યારે કોઈ દશામાં કોઈ એવો વ્યવહાર નથી કરતા જેનાથી રાષ્ટ્ર, દેશ, સમાજ, પરિવાર અથવા પોતાને કોઈ ક્ષતિ પહોંચાડતી હોય, તેનું કોઈ અહિત થતું હોય, તો એવું છે ત્યારે તો એકવાર કહી શકાય છે કે તેમણે આ સંબંધો પ્રત્યે પ્રેમ છે, અન્યથા નથી. પરંતુ સાચા પ્રેમની કસોટી તેનાથી થોડીક ઉપર છે. જો કોઈ પોતાના સંબંધો તથા અનુબંધનો માટે કંઈક ત્યાગ કરે છે અને તેની સાથે કોઈ સ્વાર્થ નથી જોડાતા, સાથે જ તેને તે ઉત્સર્ગમાં આનંદની અનુભૂતિ થાય છે, તો તેનો પ્રેમ સત્ય જ કહેવાશે. ઘણીવાર લોકો દેશ, રાષ્ટ્ર અથવા સમાજ પ્રત્યે ઘણો પ્રેમ અનુભવ કરે છે. તેના આ પ્રેમ વાત વાતમાં પ્રગટ થાય છે. પરમાત્મા પ્રત્યે ભક્તિભાવના આંખો ભરાઈ જાય છે. કીર્તન, ભજન અથવા જપ કરતા સમયે ધારાઓ રડી પડે છે. તેની આ દશા જોઈને કહી શકાય છે કે તેને સમાજ અથવા પરમાત્માથી પ્રેમ છે. પરંતુ તે જ લોકો અવસર આવવાથી તેને માટે થોડોક પણ ત્યાગ કરવા માટે તૈયાર નથી થતા. આવી પ્રેમી અથવા ભક્તજન પ્રેમથી નહીં, ભાવા તિરેકથી પરિચાલિક થાય છે. સાચા પ્રેમનું પ્રમાણ છે ત્યાગ. જે પોતાના પ્રિય માટે બધું જ સુખપૂર્વક ત્યાગ કરે છે અને તે જે આ ત્યાગના બદલામાં પણ જેટલી વસ્તુ પણ નથી ઈચ્છતા, તે જ સાચા પ્રેમી છે, ભક્ત છે. પ્રેમમાં આપવા સિવાય લેવાનો વિનિમય નથી હોતો, તે અશુદ્ધ. બલિદાન, ત્યાગ અને આત્મોત્સવની ભાવના છે. સાચો પ્રેમી પોતાના પ્રિયજનના હિત અને સુખ માટે બધું જ આપી દે છે. આ આપવાની ભાવનાના દાન અથવા પ્રાપ્તિનો કોઈ ભાવ નથી રાખતા. કોઈ માટે કંઈક ત્યાગ કરતા સમયે જ્યારે એવો અનુભવ થાય કે આપણે પોતાના માટે જ ત્યાગ કરી રહ્યા છીએ, પોતાના ત્યાગથી બીજાને મળવાનો સુખ જ્યારે પોતાની આત્મામાં અનુભવ થાય, ત્યારે સમજવું જોઈએ કે આપણા હૃદયમાં સાચા પ્રેમના શુભારંભ થઈ ગયો છે. જે દિવસે આ શુભ શરૂ થઈ જશે, સંસારના બધા સુખ, શરીર, મન અને આત્માના તણે તાપો નષ્ટ થવા લાગશે.
દરેક સમય એક અનિર્વચનીય આનંદની ચિત્તતાનો અનુભવ થતો રહે છે. પ્રેમ જ પરમાત્માની અનુભૂતિમય સ્વરૂપ છે. તેને મળવું જ માનવ જીવનનું ધ્યેય હોવું જોઈએ. તેની પ્રાપ્તિ માટે થોડીક પહેલી શરત છે નિસ્વાર્થ થવું, પોતાના હૃદયનો પ્રેમ અણુઅણુમાં સ્થાપિત કરી તેની માટે નિસ્વાર્થ ત્યાગનો અભ્યાસ કરવાવાળા બરોબર તે માર્ગ પર ચાલી પડે છે. જે પરમાત્મા પરમ પિતા પરમાત્માની તરફ જાય છે. આ પ્રેમ ભાવનાનો વિકાસ આપણાથી વધારીને આત્મપ્રેમની પરિધિને પરમાત્મા સુધી પહોંચાડીને સહેલાઈથી કરી શકાય છે. આથી આત્મકલ્યાણના આ ક્રમને સ્મરણ રાખીને મનુષ્યને પોતાના જીવનનું સંચાલન કરવું જોઈએ. જેમ જેમ પ્રેમની પરિધિ વધતી જાય છે તેમ તેમ સ્વાર્થ ઘટતો જાય છે. જેમ જેમ સ્વાર્થ ઘટતો જાય છે તેમ તેમ ત્યાગ ભાવનાની વૃદ્ધિ થતી જાય છે. અને જેમ જેમ ત્યાગ વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ આત્મામાં આનંદનું આગમન થતું જાય છે. અને એક દિવસ એવો આવે છે કે મનુષ્ય પરમાત્મા સ્વરૂપ પરમાત્માને મેળવીને ભવ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.